કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું ચેતન પ્રજાપતિ. આજે આપણે ધોરણ 10માં જે વિચલ સુરેખ સમીકરણ છે એમાં હોડીના પ્રશ્નો આવે છે, એ ખૂબ જ મહત્વના છે, તે જોઈએ. તો સૌ પ્રથમ આપણે રકમ જોઈએ. ઋતુ પ્રવાહની દિશામાં એક નદી છે, એમાં એક વ્યક્તિ હોડી લઈને જઈ છે. ઋતુ પ્રવાહની દિશામાં 20 કિલોમીટર અંતર 2 કલાકમાં કાપે છે, તથા પ્રવાહની સામેની દિશામાં 4 કિલોમીટર અંતર 2 કલાકમાં કાપે છે. તો સ્થિર પાણીમાં તેની ઝડપ શોધો અને પ્રવાહની ઝડપ પણ શોધો, એ બે વસ્તુ શોધવાની છે. અહીં એક આકૃતિ દ્વારા એનું નિરૂપણ આપણે કરેલું છે. સૌપ્રથમ આકૃતિ સમજી લઈએ, પ્રશ્ન જ છે પણ એનું નિરૂપણ આકૃતિ દ્વારા છે. તો એક નદી દર્શાવેલી છે, એમાં પ્રવાહની દિશા મેં દર્શાવેલી છે. ધારો કે આ એ ભાગ છે, આ બી ભાગ. તો પ્રવાહ એ થી બી તરફ જઈ રહ્યો છે, ત્યાં 20 કિલોમીટરનું અંતર પ્રવાહની દિશામાં કાપવાનું છે. પ્રવાહ આ તરફ છે, અંતર પણ તે તરફ કાપવાનું છે. તો 2 કલાકનો સમય લાગે છે. જયારે પ્રવાહની વિરુદ્ધ દિશામાં, બી થી એ તરફ વિરુદ્ધ દિશામાં અંતર કાપવું હોય, 4 કિલોમીટર અંતર છે, તો 2 કલાક સમય લાગે છે. એક રકમ જ છે, બરાબર. તો સૌ પ્રથમ તો આપણે જે વસ્તુ સ્થિતિ આપેલી છે એને અનુલક્ષીને ધારણા બાંધવાની છે. પ્રથમ વાક્ય, સ્થિર પાણીમાં ઝડપ શોધો. તો આપણે ધારી લઈશું, ધારો કે સ્થિર પાણીમાં હોડીની ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક છે. સ્થિર પાણીમાં હોડીની ઝડપ સપોઝ કરીએ છીએ. બીજું વાક્ય, પ્રવાહની ઝડપ શોધો. તો પ્રવાહની ઝડપ પણ ધારી લઈશું, પ્રવાહની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક છે. હવે મિત્રો, તમે જાણો છો, જયારે ધારો કે હોડી એ થી બી તરફ જઈ રહી છે, પ્રવાહ પણ એ થી બી તરફ છે, એક જ દિશા છે બંનેની, તો હોડીની ઝડપ વધી જાય. પ્રવાહ જે તરફ છે, હોડી પણ તે તરફ જઈ રહી છે, તો પ્રવાહ હોડીની ઝડપ વધે છે. અને પ્રવાહની દિશામાં હોડીની ઝડપ, પહેલું વાક્ય, પ્રવાહની દિશામાં હોડીની ઝડપ કેટલી થશે? એક્સ વત્તા વાય, બરાબર. સ્થિર પાણીમાં હોડીની ઝડપ વત્તા પ્રવાહની ઝડપ, બંનેનો સરવાળો થાય, એક્સ વત્તા વાય કિલોમીટર પ્રતિ કલાક. પ્રવાહની સામેની દિશામાં, સામેની દિશામાં, ટૂંકમાં લખું છું, સામેની દિશામાં હોડીની ઝડપ, પ્રવાહની સામેની દિશામાં હોડીની ઝડપ એક્સ ઓછા વાય કિલોમીટર પ્રતિ કલાક થાય, કે ઘટાડો થાય, બરાબર. હોડિયા તરફ જાય છે, પ્રવાહ તરફ છે, હોડિયા તરફ છે, ઘટાડો થાય છે. માટે તો અહીંયા બંને પરિસ્થિતિ આપણને મળી ગઈ. ટૂંકમાં બંનેમાં ઝડપ મળે છે, પહેલી પરિસ્થિતિમાં, બીજી પરિસ્થિતિમાં ઝડપ મળે છે બંને કન્ડિશનમાં. હવે આપણે રકમ તરફ ધ્યાન કેન્દ્રિત કરીશું. જે પ્રથમ પરિસ્થિતિ છે એ જોઈશું, અને બીજી પરિસ્થિતિ. પ્રથમ પરિસ્થિતિમાં અંતર કેટલું છે મિત્રો? 20 કિલોમીટર. સમય કેટલો છે? 2 કલાક. તો અંતર જાણીએ છીએ, સમય જાણીએ છીએ, તો ઝડપ મળે. માટે ઝડપ કેટલી મળશે? ઝડપનું સૂત્ર જયારે ઝડપથી બોલો, ઝડપનું સૂત્ર અગાઉ પણ ભણી ગયેલા છીએ આપણે. ઝડપનું સૂત્ર હું લખી દઉં છું, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. આ ઝડપનું સૂત્ર છે. તો અંતર છે 20, સમય છે 2, માટે 20 ભાગ્યા 2, માટે 10 કિલોમીટર પ્રતિ કલાક એની ઝડપ થઈ જાય પ્રથમ પરિસ્થિતિ માટે. ચાલો બીજી પરિસ્થિતિ માટે પણ શોધી દઈશું આપણે. એમાં અંતર કેટલું છે? 4 કિલોમીટર. સમય કેટલો છે? 2 કલાક. રકમ આપેલું જ છે, માટે ઝડપ કેટલી થશે? 4/2, 4/2 અંતર ભાગ્યા સમય, 2 કિલોમીટર પ્રતિ કલાક. બંને ઝડપ આપણને મળી ગઈ. પ્રથમ ઝડપ છે પ્રવાહની દિશામાં છે, પ્રવાહની દિશામાં ઝડપ મળી, પ્રવાહની વિરુદ્ધ દિશામાં પણ ઝડપ મળી ગઈ. ચાલો પ્રવાહની દિશામાં ઝડપ કેટલી સપોઝ કરી છે આપણે? એક્સ વત્તા વાય, માટે આપણને મળશે એક્સ વત્તા વાય ઝડપ, પ્રથમ ઝડપ. અને એની વેલ્યુ કેટલી મળી આપણને? 10 કિલોમીટર પ્રતિ કલાક.
બીજી જે ઝડપ છે પ્રમાણની વિરુદ્ધ દિશામાં સામેની દિશામાં ઝડપ આપેલી છે, જે છે 2 કિલોમીટર પ્રતિ કલાક, જેના માટે આપણે ધારણા બાંધી છે એક્સ ઓછા વાય, એટલે એક્સ ઓછા વાય બરાબર 2 કિલોમીટર પ્રતિ કલાક છે, બંને ઝડપ મળી ગઈ બરાબર પ્રવાહની દિશામાં, પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ. હવે લોપની રીત થઈ શકશે, સમીકરણ એક, સમીકરણ બે મળી ગયા, એક્સ અને એક્સ એટલે 2x પ્લસ વાય માઇનસ વાય નો લોપ થઈ ગયો, એની વેલ્યુ 2, માટે એક્સ ની વેલ્યુ 12/2 એટલે 6, એક્સ ની વેલ્યુ આપણને મળી 6. એ કિંમત ગમે તે સમીકરણમાં મૂકતા સમીકરણ એક માં મૂકી દઈશું આપણે. સમીકરણ એક છે એક્સ વત્તા વાય બરાબર 10, એક્સ ની વેલ્યુ 6 છે, 6 વત્તા વાય બરાબર 10, એટલે વાય ની વેલ્યુ મળશે 4, 6 પછી બાજુ જાય એટલે. હવે બંને પ્રશ્નના જવાબ આપણને મળી ગયા. પ્રથમ પ્રશ્ન હતો સ્થિર પાણીમાં હોડીની ઝડપ, સ્થિર પાણીમાં હોડીની ઝડપ એક્સ એટલે 6 કિલોમીટર પ્રતિ કલાક. બીજો પ્રશ્ન પ્રવાહની ઝડપ, એ 4 મળી ગયો. પ્રવાહની ઝડપ 4 કિલોમીટર પ્રતિ કલાક. તો આ પ્રમાણે ગણી શકાય મિત્રો.